હેલો, નમસ્કાર, હું છું તમારી સાથે ધરા. ઘણીવાર એવું થાય છે કે આકરી મહેનત બાદ પણ લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે અને તેમને સુખ સમૃદ્ધિ નથી મળતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાના ઘરમાં વાસ્તુ દોષને યોગ્ય કરીને આ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જો ઘરનું વાસ્તુ યોગ્ય હશે તો આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જેનું પ્રાચીન ભારતીય સંસ્કૃતિ દ્વારા હજારો વર્ષથી વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે એક મહત્વપૂર્ણ વૈદિક વિજ્ઞાન. વાસ્તુશાસ્ત્રનો મૂળ માનવતા અને જીવન સાર્થકતાના કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. તો વાસ્તુ અનુસાર ઘણી વખત અમુક એવી વસ્તુઓ હોય છે જેના કારણે ઘરમાં નકારાત્મકતા જોવા મળતી હોય છે. આ વસ્તુઓના કારણે ઘરમાં અશાંતિ પણ રહે છે. તેથી આવી વસ્તુઓને ઘરમાંથી તાત્કાલિક બહાર ફેંકી દેવી જોઈએ. તો કઈ કઈ વસ્તુઓ છે તે અમે આપને આજે જણાવી રહ્યા છીએ. સૌથી પહેલું છે ખંડિત મૂર્તિઓ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ઘરમાં ખંડિત એટલે કે તૂટેલી મૂર્તિઓ રાખવી ન જોઈએ, કેમ કે આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે, સાથે જ ઘરમાં દુર્ભાગ્ય અને મુશ્કેલી પણ આવી શકે છે. બીજું છે તૂટેલા બૂટ ચપ્પલ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ તૂટેલા ચપ્પલ કે બૂટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં તૂટેલા ચપ્પલ કે બૂટ ન હોય, કેમ કે તૂટેલા ચપ્પલનો ઉપયોગ કરવાથી ઘરમાં ગરીબી આવે છે, સાથે જ પરિવાર વચ્ચે મતભેદ પણ થતા હોય છે. ત્રીજું છે તૂટેલી ખુરશી ક્યારેય પણ ન રાખો. પોતાના પ્રવેશ દ્વાર પર તૂટેલી ખુરશી રાખવી જોઈએ નહીં. આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. જે ઘરના દરવાજા પર આંગણાની દિવાલ તૂટેલી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા. ચોથું છે સાબુના નાના ટુકડાઓ. ઘણી વખત જ્યારે સાબુના નાના નાના ટુકડાઓ આપણે બાથરૂમમાં રાખતા હોય છે ત્યારે પણ વાસ્તુ દોષ લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાબુના નાના નાના ટુકડા રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. પાંચમું છે જૂના અને ફાટેલા કપડાં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ફાટેલા કે જૂના કપડાં રાખવાથી વ્યક્તિના કેરિયરમાં અવરોધો ઊભા થઈ શકે છે. તેથી જો કોઈ પણ વસ્ત્ર ખૂબ જૂનું થઈ ગયું હોય કે પછી ફાટી ગયું હોય તો ઘરમાંથી ફેંકી દેવું જોઈએ. છઠ્ઠું છે જૂના છાપા. સામાન્ય રીતે લોકોની આદત હોય છે કે તેઓ પોતાના ઘરમાં છાપા અને જૂના મેગેઝિન સાચવી રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે, કેમ કે છાપા પર જામેલી ધૂળ માટી આર્થિક સંકટ સાથે પારિવારિક કંકાશ લઈને આવે છે. શું આમાંથી કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં તમે સાચવીને રાખી છે તો જલ્દીથી બહાર ફેંકી દેજો, કેમ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ છ વસ્તુઓ ઘરમાં હશે તો સુખ સમૃદ્ધિ ક્યારેય નહીં આવી શકે. આવી જ કેટલીક વાતો માટે આપ જોડાયેલા રહો Z24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.